बागेश्वर धाम आचार्य धीरेन्द्र कृष्ण शास्त्री सूरत लिंबायत में बे दिवस दिव्य दरबार में सुरक्षा लोखंडी बंदोबस्त गोठवायो। दरबार में आता भक्तों ने अगवड़ता न पड़े सूरत पुलिस द्वारा एक जॉइंट पुलिस कमिश्नर, बे डीसीपी, चार एसीपी, 14 पीआई, 30 पीएसआई और 400 जेटला पुलिस कर्मियों सहित 700 होमगार्ड जवानों की फाड़वनी सुरक्षा और कायद व्यवस्था की स्थिति ने ध्यान में राखी कराई है। उपरांत 6 स्थलों पार्किंग की व्यवस्था गोठवामां आवी छे। बाबा बागेश्वर धाम सरकारना धीरेन्द्र शास्त्री नो आजे सूरतना लिंबा स्थित नीलगिरी मैदान में दिव्य दरबार मळवा जई रह्यो छे अने तैयारीओने आखरी ओप छे ते आपी देवामां आव्यो छे। हाल जे आपणे उपस्थित छे, सौप्रथम आ स्टेज बतावानो प्रयत्न करीशुं के ज्यां आ डाइस उपरथी जे धीरेन्द्र शास्त्री आजे दिव्य दरबार योजवाना छे, साथे ज बे जेटला डीसीपी अने खास करीने 4 एसीपी तेमज कुल 14 जेटला पीआई अने 30 पीएसआई बंदोबस्त में रहेशे। तो आ साथे 700 जेटला होमगार्डना जवानोने पण अहीं खास सुरक्षा बंदोबस्तनी अंदर राखवामां आवशे। आयोजन समितिना जे सभ्य छे ते पण उपस्थित छे। कई रीतनी आजनुं आ समग्र कार्यक्रमनी रूपरेखा रहेशे? तमे जोई रह्या छो गत रोज बाबा बागेश्वरधाम सरकार धीरेन्द्र शास्त्री महाराज सूरत खाते उपस्थित थी गया है। आ लिंबायत नीलगिरी ग्राउंड है, आ नीलगिरी ग्राउंड की अंदर तमे जोई रह्या छो संपूर्ण अहींया जे तैयारीनो भाग हतो ये पूर्ण थी गयो छे। सीसीटीवी कैमरा छे ते पण लगाड़वामां आव्या छे, जोई शको छो के खूब ज सुरक्षा बंदोबस्त अने व्यवस्था छे ते कड़क अहीं गोठवामां आवी रही छे। अहीं आवता भक्तोने अगवड़ता न पड़े ते माटेनी खास व्यवस्था छे ते हाल गोठवामां आवी छे। एटले सांजे 5 થી 10 કલાક દરમિયાન છે તે આજે પ્રથમ દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે તે લિંબાયત ખાતે મળવા જઈ રહ્યો છે। કેમેરા પર્સન ગણપતભાઈ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી સુરત। આ જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। સુરતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે। કેટલાક અસંતુષ્ટ લોકો અને વિરોધીઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં બાબાના દિવ્ય દરબારના કાર્યક્રમ સંદર્ભે લગાડવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશનથી માત્ર 700 થી 800 મીટર અને કાર્યક્રમ સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરમાં લાગેલા બેનર વિરોધીઓ દ્વારા ફાડી નખાયા છે। જ્યાં એક પ્રકારે બાબાના દિવ્ય દરબારનો વિરોધ થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, તો બેનર કોના દ્વારા ફાડવામાં આવ્યા તે પોલીસ માટે હવે તપાસનો વિષય બન્યો છે। લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં આજે બાબા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર મળવા જઈ રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં તેમના કાર્યક્રમના આયોજન સંદર્ભે જે બેનરો છે તે લગાડવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વિરોધીઓ દ્વારા તેમના બેનરો છે તે આ પ્રકારે ફાડી નાખવામાં આવ્યા છે। સુરતના લિંબા સ્થિત મારુતિ ચોક વિસ્તારના આ દ્રશ્ય છે। અહીંથી જે કાર્યક્રમ સ્થળ છે તે અંદાજિત 1 કિલોમીટરના અંતરમાં છે, જ્યારે પોલીસ સ્ટેશન પણ માત્ર 700 થી 800 મીટરના અંતરમાં આવેલું છે અને જે કાર્યક્રમ સ્થળથી લઈને મારુતિ ચોક સુધી કાર્યક્રમના આયોજન સંદર્ભે જે આ હોર્ડિંગ્સ માળવામાં આવ્યા છે તે હોર્ડિંગ્સ અને બેનરો છે તે ફાડી નાખવામાં આવ્યા છે। એક પ્રકારનો વિરોધ કાર્યક્રમને લઈ આ ફાડેલા બેનર ઉપરથી હાલ જોવા મળી રહ્યો છે, જોકે બેનર કોના લોકો દ્વારા ફાડવામાં આવ્યા છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આ બાબત પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે। કેમેરા પર્સન ગણપતભાઈ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી સુરત।